સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં થોડા સમય અગાઉ હાઈટેન્શન લાઇનનો થાંભલો પડતા એક બાળાને ભોગ લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાસકો અને વિપક્ષ દ્વારા થાંભલા કાઢી લેવાની બાંહેધરી આપવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કામગીરી ન કરાતા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુરતના પૂર્ણા વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ હાઈટેન્શન લાઇનનો થાંભલો પડવાથી એક બાળાનો ભોગ લેવાયો હતો. આ ઘટના બાદ શાસકો અને વિપક્ષ દ્વારા સ્થળે દોડી જઈ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે સમય જતા ભાજપ શાસકો અને વિપક્ષ આપના લોકો આ કામગીરી ભૂલી ગયા હોય કે નિર્ણાધીન થયા હોય તેવા આક્ષેપો કોંગ્રેસના માજી કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા હતા. માજી કોર્પોરેટર દ્વારા લોકો સાથે વિરોધ કરીએ જીવતા બોમ્બ જેવા થાંભલા દૂર કરવાની માંગ કરાય છે. મારું નામ દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ. પ્રશ્ન અહીંયા બે છે. એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈટેન્શન લાઇનો છે જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી. એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો. લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી. તો બંને પ્રશ્નોને લઈ, એક તો હાઈટેન્શન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરિત છે એને હટાવવા, બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાના છે બને. જો 15 દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, આનો કોઈ હલ નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી અહીંથી આંદોલન કરશે. તો અગાઉ એક વખત દુર્ઘટના બની હોવા છતાં તંત્ર દ્વારા તેને પર ધ્યાન ન અપાયું હોય તેને લઈને ફરી આવી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય તેમ આક્ષેપો કરાયા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.